હેલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો. અને જોઈ લો મિત્રો, આજે આપણે આ ભાઈના ખેતરે આવી ગયા છીએ. તો પહેલા આપણે તેમનું નામ પૂછી લઈએ. તમારું નામ જણાવી દીધું. મારું નામ મિતેશભાઈ ચાવડા. તમારું ગામ? ગામ ભાદાજડિયા, તાલુકો ધોરાજી આવે, ધોરાજી જિલ્લો રાજકોટ. તો તમે આ કયું કપાસનું બિયારણ વાવેલું છે? કપાસનું બિયારણ આપણે બાયરનું સુપરબ આવતું એ વાવેલું છે, અને 15 જૂને વાવેલું છે ઓરવિન. 15 જૂને આગતરો થોડો આવેલું. હા, વરસાદ આપણે 28 જૂને થયો તો 15 જૂને વાવેલું છે. અને પછી આપણે આમાં પાયામાં કયું ખાતરનો ઉપયોગ કર્યો છે? પાયામાં આપણે એનપીકે નાખેલું હતું ઉનાળામાં, પછી ઓરવિન વાવી દીધેલું કપાસ. આપણે આમાં ખાતરની માહિતી, ખાતરામાં આપણે કયું કયું પાયામાં ઉપયોગ કર્યું છે? પાયામાં આપણે આમાં એનપીકે નાખેલું હતું, પછી ઓરવિન કપાસ વાવી દીધો હે. પછી જયારે કપાસ 1 મહિના જેવો થયો તો ત્યારે 1 ફેર ઉરિયા નાખેલું હતું, અને પછી ત્યારે એથી થોડોક મોટો થઈ ગયો ત્યારે આપણે આમાં સુપર અને ઉરિયા બે મિક્સ કરી અને વાવેલું હતું. પછી દવાનો સ્પ્રે કરેલો હતો, જેમાં પેલી ફેરે દવા આપણે આમાં કઈ કઈ ઉપયોગ કરો છો તમે? પેલી ફેરે કપાસમાં જો કાંઈ એટલું બધું તકલીફ કે ન હોય મચી તો મોનોકોટો એસી ફીડનો એક નોર્મલ રાઉન્ડ કરી નાખેલો હતો. પછી બીજી ફેરે થોડીક પોપટી અને સફેદ માખી દેખાણી હતી, ત્યારે જી આપણે યોગ્ય લાગે કે સફેદ માખીની સારી દવા હોય, સફેદ માખીની જે સારી દવા અનુકૂળ આવતી હોય એ પ્રમાણે છંટકાવ કર્યો. હા, જ્યારે વધારે એટેક જેવું લાગે આપને ત્યારે એ રાઉન્ડ મારેલો છે. પછી પાછો કપાસ છેલ્લી ફેરે પછી જયારે હાથી હાલેવું હતું ત્યારે આમાં એનપીકે અને સલ્ફર ભેળવી અને વાવી દીધું હતું, અને બળધું એથી પારા ચડાવી દીધા હતા, બરોબર છે. અને એના પછીના રાઉન્ડમાં જયારે છાંટવાનું થયું હતું ત્યારે 0-52-34 નો એકનો રાઉન્ડ કરેલો હતો વોટર સોલ્યુબલ, છંટકાવ કરવાનો, છંટકાવ કરેલો હતો. પછી હમણાં જે આપણા વરસાદ થયો જોરદાર, એ પેલા આમાં સફેદ માખી પોપટીનો પાછો એટેક હતો, એના માટે આપણે યુનાઇટેડ નું પોલોરાઇડ આવે છે એનો સ્પ્રે કરેલો હે. પછી હમણાં હવે કઈ કરેલું નથી. એટલે આપણે જે હમણાં અત્યારે રાઉન્ડ જોઈ ને 25 તારીખ, હા, તે પછી આમાં સફેદ માખી એટેક હતો ત્યારે તમે પોલોરાઇડ નો ઉપયોગ કર્યો? ત્યારે પોલોરાઇડ મારી દીધું, આપણે વરસાદ આવી ગયો હતો. હવે આમાં જોઈ છે કે ખાતર નાખી અને પાણી પાલર ઉતારી દઈ, જે આપણે કહીએ છીએ એ રીતે બધા, કે એક ફેરે સલ્ફર કે મેગ્નેશિયમ કે કોઈ નાખી અને પાલર ઉતારી દેશો. તો આ વર્ષે આ બિયારણનો તમે ઉપયોગ કર્યો છે કે? નહીં, હું આ બિયારણનો 3-4 વર્ષથી ઉપયોગ કરતો આવું છું, બાયરનું સુપરબ. આ વર્ષે ક્રિસ્ટલમાં સુપરબ તરીકે કહે છે. દર વર્ષે એની ફૂટ ઝાડનો વિકાસ અને ઉત્પાદન ક્ષમતા હારી આવે છે. થોડુંક આપણે ઓરવિન વાવવું હોય તો પણ ચાલે, સેજ લેટ વેરાયટી છે એટલે આપણે કઈ ચિંતા ન રહીએ. એટલે તમારી જમીનમાં આવડું બિયારણ અનુકૂળ છે? હા, બહુ અનુકૂળ છે. દર વર્ષે મારે કપાસ હોય જ છે અને સારો થાય છે. હા, તો હાલો જોઈ લો, હમણાં હું તમને કપાસ પણ દેખાડી દઉં.